નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં આપણે આગળ વધીએ તો જોઈએ ક્વેશ્ચન ઓફ ધ એપિસોડ 13. ગોપાલકૃષ્ણ ગોખલેનું અવસાન થયું ત્યારે ગાંધીજી ક્યાં હતા? તો એ સમયે ગાંધીજી હતા શાંતિ નિકેતનને. અને આ પ્રશ્નનો સાચો ઉત્તર આપનાર ત્રણ લકી વિજેતાઓ છે: ભાવિનકુમાર પટેલ, કે જેઓ અમદાવાદના છે, કૃષ્ણાબેન દામા, કે જેઓ અરવલ્લીના છે, અને નિખિલભાઈ સોલંકી, કે જેઓ ઈડરના છે. તો આ ત્રણેય લકી વિજેતાઓને વર્લ્ડ ઇનબોક્સ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે જોઈએ સવાલ નંબર 1. ગાંધીજી ડાક્ટર પ્રાણજીવનદાસ મહેતાને મળવા ક્યાં ગયા હતા? તો એમને મળવા માટે ગાંધીજી રંગૂન ગયેલા. ત્યારબાદનો બીજો સવાલ, ગાંધીજી રંગૂન જતી વખતે ક્યાં વ્યક્તિના આમંત્રણથી કલકત્તા ઉતર્યા હતા? તો આ વ્યક્તિ કે જેણે ગાંધીજીને ત્યાં ઉતરવા માટે કહ્યું અને તેમણે ત્યાં ઉતારો પણ કર્યો, એ વ્યક્તિનું નામ છે ભૂપેન્દ્રનાથ બસુ. ત્યારબાદનો સવાલ નંબર 3, રંગૂન જતી વખતે ગાંધીજી તેના ક્યાં દીકરાને તેની સાથે લઈ ગયેલા? અને એ દીકરાનું નામ છે રામદાસ. ત્યારબાદનો ચોથો સવાલ, ઈસવીસન 1915માં હરિદ્વાર ખાતે યોજાયેલા કુંભ મેળામાં ક્યાં વ્યક્તિના દર્શનાર્થે જવાની ગાંધીજીની ઈચ્છા હતી? ક્યાં વ્યક્તિને એમને દર્શન કરવા હતા? તો એ વ્યક્તિનું નામ છે મહાત્મા મુનશી રામજી. એમના દર્શન કરવા માટે ગાંધીજી 1915માં હરિદ્વાર ખાતે યોજાયેલા કુંભ મેળામાં ગયેલા. ત્યાર પછીનો સવાલ જોઈએ, ઈસવીસન 1915માં હરિદ્વાર ખાતે યોજાયેલા કુંભ મેળામાં ગોખલેના સેવક સમાજે મોકલેલી ટુકડીની વ્યવસ્થા કરવાનું કામ કોના શિરે હતું? કે જે ગોખલેના સેવક સમાજ દ્વારા જે ટુકડી મોકલવામાં આવેલી એની દરેક વ્યવસ્થાઓ કરવાનું કામ હતું હૃદયનાથ કુંજરુનું. ત્યાર પછીનો સવાલ નંબર 6, ગાંધીજીએ ઈસવીસન 1915ના કુંભ મેળામાં સેવા કરવા કોના નેતૃત્વમાં એક ટુકડી મોકલી હતી? તો એમણે મગનલાલ ગાંધીના નેતૃત્વમાં એક ટુકડી હરિદ્વાર ખાતે મોકલેલી. ત્યાર પછીનો સવાલ નંબર 7, ગાંધીજીએ 1915માં હરિદ્વાર ખાતે યોજાયેલા કુંભમાં ક્યું ક્યાં વ્રત કે વ્રતો લીધા હતા? જ્યારે ગાંધીજી આ કુંભ મેળાની અંદર જાય છે ત્યારે અમુક વ્રત લે છે. ઓપ્શન એ, રાત્રિ ભોજનનો ત્યાગ. ઓપ્શન બી, 24 કલાકમાં 5 વસ્તુ ઉપરાંત કંઈ ખાવાનું ન લેવું. ઓપ્શન સી, એ અને બી બંને, ઓપ્શન ડી એક પણ નહીં. ખૂબ સહેલો પ્રશ્ન બની જાય, ઓપ્શન ઉપરથી જ ખ્યાલ પડી જાય કે અહીં હશે સી, એ અને બી બંને. એટલે બંને વ્રતો એ સમયે ગાંધીજીએ લીધેલા. ત્યારબાદનો સવાલ નંબર 8, ગાંધીજીએ અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી? તારીખ કઈ છે? તો એ તારીખ છે 25 મે 1915. ત્યારબાદનો સવાલ નંબર 9, ગાંધીજીએ કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમ સ્થાપવા ક્યાં વ્યક્તિનું મકાન ભાડે લીધું હતું? તો આ વ્યક્તિનું નામ જીવનલાલ બેરિસ્ટર. ખૂબ સારો મજાનો પ્રશ્ન. ત્યાર પછી સવાલ નંબર 10, સત્યાગ્રહ આશ્રમની નિયમાવલીમાં નમ્રતા એટલે કે વિનયને સ્થાન આપવાનું સૂચન ક્યાં વ્યક્તિએ કર્યું હતું? જ્યારે સત્યાગ્રહ આશ્રમના નિયમો બનતા હતા ત્યારે એમાં એક વિનયપૂર્વકનું વર્તન કરવું જોઈએ, એ નિયમ ઉમેરવાનું ક્યાં વ્યક્તિએ આહ્વાન કરેલું, વિનંતી કરેલું, સૂચન કરેલું? તો એ વ્યક્તિનું નામ છે ગુરુદાસ બેનર્જી. માટે સાચો જવાબ થશે બી. સવાલ નંબર 11, ગાંધીજીએ ક્યાં વ્યક્તિની ભલામણથી સત્યાગ્રહ આશ્રમમાં દુધાભાઈ અને દાનીબેનને, કે જે એક અંત્ય જ પરિવાર હતા દુધાભાઈ અને દાનીબેન, તેમને રાખ્યા હતા? તો આ માટેની ભલામણ ગાંધીજીને કરનાર વ્યક્તિ હતા અમૃતલાલ ઠક્કર. ત્યાર પછી સવાલ નંબર 12, ગિરમીડિયાને ચૂકવવા પડતા કર અંગેનો પ્રશ્ન ક્યાં વ્યક્તિએ 1916માં ધારાસભામાં ઉઠાવ્યો હતો? તો એ વ્યક્તિ કે જેનું નામ છે પંડિત મદન મોહન માલવિયા, તેમણે ગિરમીડિયાને ચૂકવવા પડતા કર અંગેનો પ્રશ્ન 1916માં ધારાસભામાં ઉઠાવેલો. ત્યારબાદનો સવાલ નંબર 13, સત્યાગ્રહ આશ્રમમાં રહેવા આવેલા અંત્યજ દુધાભાઈ વ્યવસાય શું કામ કરતા હતા? મોચી કામ કરતા હતા, દરજી કામ કરતા હતા, કાપડ મિલમાં મજૂરી કરતા હતા, કે શિક્ષક હતા? તો તેઓ વ્યવસાયે શિક્ષક હતા. ત્યારબાદનો સવાલ નંબર 14, ગિરમીટિયા પરનો કર દૂર કરવા અંગેની વાતચીત કરવા ગાંધીજીએ ક્યાં વાઇસરોયને મળ્યા હતા? તો ગાંધીજી લોર્ડ ચેમ્સફર્ડને મળેલા અને ગિરમીટિયા પરનો જે કર છે તે દૂર કરવાની તેમણે ભલામણ કરેલી. ત્યાર પછીનો સવાલ નંબર 15,
ગિરમિટિયા પરના કર અંગે હિન્દુસ્તાનના લોકોને જાગૃત કરવા ગાંધીજીએ કયા શહેરથી ભ્રમણ શરૂ કર્યું હતું? તો એ શહેર કે જેને આપણે ભારતની આર્થિક રાજધાની કહીએ છીએ એવું મુંબઈ, ત્યાંથી તેમણે ભ્રમણ શરૂ કરેલું ગિરમિટિયા પરના કર અંગે ભારતીય લોકોને જાગૃત કરવા માટે થઈને. ત્યારબાદનો ક્વેશ્ચન ઓફ ધ ડે, ગાંધીજીએ ગિરમિટ પ્રથાને વખોડનારી સૌપ્રથમ અરજી ક્યારે લખી હતી? ઓપ્શન એ 1896, ઓપ્શન બી 1894, ઓપ્શન સી 1916 અને ઓપ્શન ડી 1914. જો આપ આ પ્રશ્નનો સાચો ઉત્તર જાણતા હો તો તમે અમને વોટ્સએપ કરી શકો. અમારો વોટ્સએપ નંબર છે 9099096116. અને આ પ્રશ્નનો સાચો ઉત્તર આપનાર 3 લકી વિજેતાઓને વર્લ્ડિંગ બોક્સ પરિવાર તરફથી 100 રૂપિયાની ઇનામી રાશિ એનાયત કરવામાં આવશે. જો આપના વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો અને વર્લ્ડિંગ બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.